तो आपणे प्रेक्टिस बुकनो योग्य गुणधर्मनो उपयोग करी जवाब शोधवानो छे। संख्या बराबर ध्यान राखजो, गुणधर्मवाळा दाखलानी अंदर भूल आवशे। 35 गुणिया माइनस 40 वत्ता माइनस 40 गुणिया 15। હવે આની અંદર બહુ ટેકનિક થી તમારે ગુણાકાર કરવાનો છે, બંને ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, બંનેમાં ઋણ 40 આ બાજુ પણ છે અને ઋણ 40 આ બાજુ, વત્તા કરની નિશાનીની આગળ પાછળ ઓછા 40, તો ઓછા 40 ગુણ્યા 12 લઈ લેવાના છે। તો આ બાજુ કૌંસની અંદર 35 રહેશે વત્તા આ બાજુ 15 રહેશે, તો માઇનસ 40 ગુણ્યા 35 વત્તા 15, 35 ને 5 40 ને 10 50, તો ગુણાકાર આપણો ઝડપી જવાબ મળી જશે। ઋણ ગુણ્યા ધન એટલે ઋણ આવશે, 5 ચોક 20 અને ઉપર 2 મીંડા, માઇનસ 2000 જવાબ મળશે। બીજો એક છે 8 ગુણ્યા 73 ગુણ્યા માઇનસ 125। હવે આની અંદર તમે ગુણાકાર કરવા જાઓ તો ગુણાકાર કરતા સમય વધારે લાગે, પણ ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર કરવા માટે આની અંદર યાદ રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર શૂન્યવાળી સંખ્યા મળવી જોઈએ। તો અહીં 8 ગુણ્યા 125 માઇનસ લેવાના અને 73 છેલ્લે રાખવાના, આ બેનો ગુણાકાર આવશે માઇનસ 1000 ગુણ્યા 73, 73 ગુણ્યા 1000 એટલે માઇનસ 73000। ત્યાર પછી નંબર 3, 35 ગુણ્યા માઇનસ 25 ગુણ્યા માઇનસ 4 ગુણ્યા માઇનસ 20। સૌ પ્રથમ આપણે આ ગુણાકાર કરતા નથી, 35 નો આ બે ગુણાકાર લઈ લઈએ, આનો ગુણાકાર મીંડાવાળી સંખ્યા આવે, ઋણ ગુણ્યા ઋણ ધન 25 ચોકા 100 અને ગુણ્યા માઇનસ 20, પછી આ બે નો ગુણાકાર લઈશું એટલે 35 ગુણ્યા ધન ગુણ્યા ઋણ એટલે ઋણ માઇનસ 2000, તો 35 દૂ 70 અને ઉપર 3 મીંડા, તો માઇનસ 70000। ત્યાર પછી નંબર 4, 45 ગુણ્યા 104, આ ગુણાકાર તમારે ડાયરેક્ટ કરવાનો નથી, ગુણધર્મનો ઉપયોગ કરવાનો। તો 45 ગુણ્યા 104 એટલે 100 વત્તા 4 કરવાનો, 100 વત્તા 4, હવે અંદર ગુણાકાર, તો 45 ગુણ્યા 100 થશે વત્તા 45 ગુણ્યા 4 થશે, 45 ગુણ્યા 100 નો ગુણાકાર 4500 થશે, 45 ગુણ્યા 4 એટલે 180 થશે, 4500 વત્તા 180 એટલે 4500 અને 100 4680, તો 4680।